ક્વેટનો સેશન જે છે હવે સ્ટાર્ટ થયું છે એટલે આપણે રેકોર્ડિંગ છે સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, સ્ટાર્ટ મેનુમાંથી હું પાવરપોઈન્ટ જે છે એ સ્ટાર્ટ કરું છું. પાવરપોઈન્ટ લખી અને પહેલું આવે છે પાવરપોઈન્ટ, એને ક્લિક કરું એટલે પાવરપોઈન્ટ સીધો વિન્ડો ચાલુ થશે. આ પહેલો ઇનિશિયલ વિન્ડો છે કે જેની અંદર તમને જે પાવરપોઈન્ટના જે સાવ બેઝિક સ્ટાર્ટિંગના જે ફંક્શન જરૂરી છે એ નવી ફાઇલ બનાવવી કે જૂની હોય એને ઓપન કરવી, તો એના માટેના ઓપ્શન્સ અહીંયા બતાવે છે. તો અહીંયા જો તમે જોઈ શકશો કે પહેલું હોમ છે, એટલે હોમ સ્ક્રીન છે, પછી નીચે ન્યૂ છે એટલે નવી ફાઇલ બનાવવી છે અહીંયાથી બનશે, અથવા તો અહીંયા ગુડ ઇવનિંગ જે લખેલું છે એની નીચે ન્યૂ કરીને અહીંયા જો આ બધા ટેમ્પલેટ્સ આપેલા છે, આ બધા ટેમ્પલેટ્સ એની થીમ છે, એમાંથી પણ આપણે ચૂઝ કરી શકાય. અને અહીંયા જે ત્રીજો ઓપ્શન છે ઓપન, તો એ તમારી જૂની કોઈ બનાવેલી ફાઇલ હશે તો એને તમે ઓપન કરી શકો. એની સાથે સાથે અહીંયા નીચેના ભાગે આપ જે ભાગમાં ચાર પાંચ ફાઇલોના નામ દેખાય છે એ છે રીસેન્ટ હિસ્ટ્રી. તમે જે છેલ્લે છેલ્લે જે જે ફાઇલો ખોલી હોય પાવરપોઈન્ટમાં એ બધી અહીંયા બતાવશે, બરાબર છે? એની રીસેન્ટ હિસ્ટ્રી છે, તમે જેટલી ફાઇલો ખોલી હશે એ બધી અહીંયા બતાવશે. અમુક જે વારંવાર ખુલતી જતી હોય એમાં છેલ્લી છેલ્લી ખુલેલી ફાઇલો બધી દસેક ફાઇલ બતાવે. ઓકે, તો પેલા આપણે નવી ફાઇલ કેમ બનાવવી એના માટેના બે રસ્તા જે છે એ બે રસ્તા પેલા જોઈ લઈએ. પેલો રસ્તો જો અહીંયા ન્યૂ ઉપર ક્લિક કરવાનો, બરાબર, ન્યૂ ઉપર હું ક્લિક કરીશ એટલે તરત જ જો મને ન્યૂ તેમાં બ્લેન્ક પ્રેઝન્ટેશન આપ્યું. આવ કોરું બેક પ્રેઝન્ટેશન મારે જોઈએ, મારે મારી રીતે ડિઝાઇન બનાવવી છે તો બ્લેન્ક લેવાનું, અધરવાઇઝ અહીંયા નીચે જે છે આ તમે જુઓ છો આ બધી થીમ એની રેડીમેડ છે. આ થીમની સાથે સાથે તમે અહીંયા જુઓ સર્ચ બારમાં નીચે લખેલું છે સજેસ્ટેડ સર્ચિસ, પ્રેઝન્ટેશન, થીમ, એજ્યુકેશન, ચાર્ટ, ડાયાગ્રામ, બિઝનેસ, ઇન્ફોગ્રાફિક્સ. આપણે એજ્યુકેશન રિલેટેડ જોતી હોય તો આની ઉપર ક્લિક કરો ને તો એજ્યુકેશનની થીમ આ ઓનલાઈન થશે સર્ચ, ઓફલાઈન નહીં થાય. જો તમારી પાસે કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં ઇન્ટરનેટ કનેક્ટેડ હશે તો એ ઓનલાઈન થીમ સર્ચ કરીને તમને આપશે, અધરવાઇઝ બ્લેન્ક લઈ અને તમારે સ્ટાર્ટ કરી દેવાનું. અત્યારે જો આની અંદર આ બધી જે છે એજ્યુકેશનને રિલેટેડ માની લો કે અહીંયા જો હું એમાંથી એક ચૂઝ કરું છું કે એજ્યુકેશન પ્રેઝન્ટેશન આ થીમ, તો જેવું હું આ થીમને ક્લિક કરીશ એટલે તરત જ એ થીમની ડિટેલ આપશે અને મને પૂછશે ક્રિએટ કરવા માટેનું બટન અહીંયા છે. જો આ ક્રિએટ, જો આ ક્રિએટ કરીશ હું ક્લિક એટલે અહીંયા જો દેખાડે છે ડાઉનલોડિંગ યોર ટેમ્પલેટ એજ્યુકેશનલ એજ્યુકેશન પ્રેઝન્ટેશન, અને પછી અહીંયા જે છે એ પાંચ છ ડોટ સર્કલ ફરે છે અને થોડીક વારમાં જે છે તમારી આ થીમ ડાઉનલોડ થઈ અને અહીંયા એડ થઈ ગઈ. આ હેલ્પ વિન્ડો જે છે એને હું અહીંયાથી બંધ કરી દઉં, એની મારે અત્યારે જરૂર નથી. તો જો તમે જોઈ શકશો કે આની અંદર અમુક સ્લાઇડ બનેલી તૈયાર છે વિથ પિક્ચર, વિથ એના જે કન્ટેન્ટ લખાણ હોય એ પ્રકારનું, એના ડિઝાઇન બધી આ બધું તૈયાર છે. હવે મારે શું કરવાનું આ થીમમાં, મને એમ લાગે કે આ થીમ મારે રિલેટેડ છે, મારે ઓકે છે, તો મારે સિમ્પલ જો આ પહેલું પેજ, તો પહેલું પેજ જે છે તો એની અંદર અહીંયા જેવું આ નામ જે છે અહીંયા લખાણ છે અહીંયા આ ચિત્ર છે, જો ચિત્ર ઉપર ક્લિક કરીશ તો જો ચિત્ર સિલેક્ટ થશે, તમને સિલેક્ટ થયેલું દેખાશે, બરાબર. એની જે ચિત્રની ફરતી બાજુએ તમે જે છે બોર્ડર જોઈ શકશો, બોર્ડર જે છે એ ફરતી બાજુએ બોર્ડર આવી જશે અને ચાર ખૂણે ચાર ગોળ સર્કલ અને દરેકે દરેક લાઇનમાં વચ્ચે સેન્ટરમાં એક એક સર્કલ, એટલે આવા આઠ પોઈન્ટ આવી જશે. એટલે આ સિલેક્ટ થઈ ગયું, ત્યાંથી એને ડિલીટ કરી શકું છું, મારે ચેન્જ કરવી હોય સાઈઝ તો કરી શકું છું, બરાબર. માની લો કે અહીંયા જે છે જો આને હું આમ ચેન્જ કરવી હોય સાઈઝ તો જો આ ચેન્જ કરી શકાશે, બરાબર. તો ડિલીટ કરવું હોય તો ડિલીટ પણ કરી શકાશે, આ ચિત્ર બદલાવવું હોય તો પણ બદલાવી શકાશે. આપણે વન બાય વન જોશું, આ ખાલી માત્ર તમને થીમ ઉપરથી તમારે ચેન્જ કરવો છે તો શું કરી શકાય એ બતાવું છું. હવે અહીંયા લખાણ જે છે જો એની ઉપર હું ક્લિક કરીશ, માની લો કે મારે અહીંયા મારું લખાણ ચેન્જ કરવું છે, આ લખાણ નથી જોતું, તો અહીંયા જે લખાણ ઉપર ક્લિક કરીશ એટલે લખાણ સિલેક્ટ થશે. હવે કીબોર્ડથી આ બધું લખાણ શિફ્ટ કી દબાવી રાખું અને ડાઉન એરો કરીશ એટલે આખો એટલો પેસેજ છે સિલેક્ટ થઈ જશે. આ સિલેક્ટ થઈ ગયો, હવે અહીંયા મારે મારું લખાણ જે લખવું છે ને હું લખી શકીશ. આટલું લખીને વેલકમ ટુ એડ્યુ વર્લ્ડ, બરાબર, આટલું લખી નાખું એટલે આ લખાણ મારું અહીંયા થઈ ગયું સેટ.
હવે નીચે પાછું લાલ કલર થી કઈક લખાણ છે એની ડિટેલ છે એની ઉપર ક્લિક કરીશ એટલે એને એડ કરવા દેશે એને મારે જે છે સિલેક્ટ કરવું છે તો શિફ્ટ કી દબાવી અને ડાઉન એરો થી તો કંટ્રોલ એ થી આખું સિલેક્ટ થશે અને પછી જે છે અહીંયા જે મારે ચેન્જ કરવો છે એ ચેન્જ કરવા માટેનું લખાણ અહીંયા હું લખી શકીશ વેલકમ ટુ એડ્યુ વર્લ્ડ એ આખું આમ જો તમે તો વેલકમ પછી ટુન પછી એડ્યુ વર્લ્ડ બધું ડાબી બાજુથી એ લાઈન છે આમ સેન્ટરમાં એ લાઈન હોય તો મને મજા આવે તો એની ઉપર ક્લિક કરી અને પછી અહીંયા હોમ નું બટન તમને જે દેખાય છે પેલું ત્યાંથી હું સેન્ટર એલાઇન કરી શકું છું આમ એટલા સેન્ટર એલાઇન થઈ ગયું જુઓ તમે હવે એડ્યુ વર્લ્ડ જે છે સેન્ટર મારી ગયું હવે બહારના કોઈ પણ ભાગમાં કોરા ભાગમાં ક્લિક કરી દઉં એટલે આ સ્લાઇડ મારી બની ગઈ હવે આ સ્લાઇડ નો હું પ્રિવ્યુ જોવો છે મારે બરાબર તો સ્લાઇડ શો મારે કરવો પડે હું મારા કીબોર્ડ માંથી F5 બટન દબાવું કીબોર્ડ માં સૌથી ઉપરના ભાગે એક જ મિનિટ તમને બતાવું જે આપણું કોમ્પ્યુટર નું કીબોર્ડ હોય બરાબર તો આ જે કીબોર્ડ હોય છે ને એમાં સૌથી ઉપરની લાઈન જે છે ને એમાં જો આવી ફંક્શન કી હોય છે F1 થી લઈને F12 સુધીની બરાબર આ જે ફંક્શન કી જે છે ને એ ફંક્શન કી આપણે એની અંદરથી F5 કી દબાવવાની એટલે તમારો સ્લાઇડ શો પહેલેથી રન થાય જો અત્યારે ફૂલ સ્ક્રીન થઈ ગયો અને આ પહેલી સ્લાઇડ જે છે ફૂલ સ્ક્રીન થઈને સ્ક્રીન ઉપર આવી ગઈ બરાબર પછી ચેન્જીસ બધા કેમ કરવા અલગ અલગ એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જશું આ ખાલી એક થીમ ઉપરથી તમારે જો નવી ફાઇલ બનાવી છે તો બનાવી શકો પછી એની અંદર જે જે સ્લાઇડમાં તમારે જે જે ચેન્જીસ કરવા છે એ જગ્યાના એ ચેન્જીસ કરી શકાય એ આપણે પછીથી જોશું ઓકે એટલે આ એક જે છે એ નવી ફાઇલ બનાવવા માટેનો રસ્તો કે તમે ન્યૂ થીમ લઈ અને નવી ફાઇલ બનાવી શકો ઓકે હવે માની લો કે એ ફાઇલ મેં બંધ કરી દીધી હવે મારે નવી ફાઇલ ઇન મન ન ગમી મારે નવી ફાઇલ બનાવવી છે તો મારે જવાનું પહેલું મેનુ છે ફાઇલ મેનુ બરાબર પહેલું મેનુ ફાઇલ મેનુ એટલે જો અહીંયા પાછો સ્ક્રીન જ્યારે મેં પાવર પોઈન્ટ ચાલુ કર્યું હતું ત્યારનો જે સ્ક્રીન હતો ને એ જ સ્ક્રીન આવી ગયો મેઇન સ્ક્રીન બરાબર એ જ રીતનો સ્ક્રીન આવી ગયો ખાલી ફેર કેટલો કર્યો તો કે અહીંયાના ભાગે જે હોમ ન્યુ અને ઓપન હતા ને એની નીચેના આ ઓપ્શન એક ત્યાં નતા દેખાતા અહીંયા દેખાય છે પણ એક હાઈલાઈટેડ નથી અત્યારે ઓપ્શન નો ઉપયોગ નહીં થઈ શકે કારણ કે ફાઇલ જ નથી હવે આપણે અહીંયા ન્યુ માંથી જોયું બરાબર હવે અહીંયા આ જે ભાગ છે ગુડ ઇવનિંગ ની નીચેનો ભાગ ન્યુ બ્લેન્ક પ્રેઝન્ટેશન બરાબર તો એની અંદરથી પણ હું પ્રેઝન્ટેશન નવું લઈ શકું અથવા તો અહીંયા બાજુમાં થીમ્સ છે જો આ બધી અને નીચે લખ્યું છે મોર થીમ્સ જો અહીંયા બરાબર છેલ્લી થીમ ની નીચે મોર થીમ્સ એને ક્લિક કરીશ તો ફરીથી પાછી જો જે થીમ આપણે લીધી હતી ને એ જ બધી થીમ અહીંયા આવી જશે તો આમાંથી થીમ ચૂઝ કરી શકાય આપણે હવે લઈએ છીએ બ્લેન્ક પ્રેઝન્ટેશન થી માની લો કે અહીંયા હું આ બ્લેન્ક પ્રેઝન્ટેશન પર ક્લિક કરું છું એટલે મારો પહેલો વ્યૂ આવ્યો હશે પીપીટી નો ક્લિક ટુ એડ ટાઇટલ અને ક્લિક ટુ એડ સબ ટાઇટલ અને બાજુમાં જે છે એ તમને ડિઝાઇન આઈડિયાઝ આપે છે આ દરેકે દરેક વર્ઝનમાં ન પણ આપે એવું બની શકે મારે પાસે 2016 છે વિન્ડો 10 અને એમએસ ઓફિસ 2016 પ્રોફેશનલ વર્ઝન તો એની અંદર આ ફીચર્સ છે બરાબર કે અહીંયા જે છે તમે જમણી બાજુના ભાગમાં અહીંયા જુઓ છો કે તમારી થીમ ઓટોમેટિક ચેન્જ કરી દેશે જો આ બધી છે એમાંથી તમારે આમાંથી કોઈ જોતી હોય તમને થીમ સજેસ્ટ કરે છે આઈડિયા સજેસ્ટ કરે છે કે આ પ્રકારની તમારે કંઈક સ્લાઇડ બનાવવી હોય તો બની શકે માની લો કે આ પેલી જે છે ને એ જ હું લઉં છું માની લો કે મારે ક્લાસની અંદર એ જ સમજાવવું છે કે ભાઈ આપણે જે પતંગિયું છે તો એ પતંગિયું નું જીવન ચક્ર અથવા તો ફૂલોનો રસ ચૂસતા પક્ષીઓ ક્લિક કરીશ એટલે જો અહીંયા એ આવી ગયો બરાબર આ થીમ છે અહીંયા ડિઝાઇન આઈડિયા ઇન ધ સેન્સ એ થીમ છે મને સજેસ્ટ કરે છે તમે આવી થીમ લઈ શકો છો બરાબર તો આ થીમ જેવી રહીશ એટલે જો તમે અહીંયા જે છે આ એક વિડીયો છે બેકગ્રાઉન્ડમાં મુકાયેલો પેજમાં બરાબર અને એમાં ક્લિક ટુ એડ ટાઇટલ છે
तो जो टाइटल मारे एड करवू छे तो अहीं क्लिक करीश एटले जो टाइटल एड करवानी जग्या आपी दीधी तो अहीं मारे गुजराती इंग्लिश हिंदी संस्कृत कोई पण भाषा में लखवू होय तो तमारा कम्प्यूटर में जे भाषा हशे तेमां तमे लखी शकशो। हूँ अत्यारे लखू छू, जुओ આપણે આવું હેડિંગ એક જો ફૂલોનો રસ ચૂસતા પક્ષીઓનો પરિચય, બરાબર? પછી માની લો કે આ સ્લાઇડ ખાલી હમિંગબર્ડ વિશે જ છે તો હું અહીંયા નીચે જે છે લખી નાખું હમિંગબર્ડ, બરાબર? આ મારી પહેલી સ્લાઇડ છે બની ગઈ, જુઓ આ મેં થીમ માંથી લીધી, ન્યુ બ્લેન્ક કરી અને પછી થીમ માંથી લીધી। હવે માની લો કે આ થીમ મારી બની ગઈ, પછી મારે આ એક જ પેજ ન જોઈએ, નવું પેજ જોઈએ तो नव पेज मारे एड करवू पड़े। तो नव पेज एड करवा माटे जो नीचे डिजाइन आइडिया आने ज रिलेटेड पाछा बीजा है पाछा, એટલે આ એક પેજ ફરીથી નવું ડિઝાઇન કરવું હોય તો આ આઈડિયામાંથી તમે લઈ શકો, બરાબર? કે આવી રીતે તમે એડજસ્ટ કરી શકો નવું કાંઈ તમારે કરવું હોય તો। ગેટ મોર આઈડિયાઝ જોતા હોય તો અહીંયાથી ગેટ મોર આઈડિયાઝ આપે, બરાબર? આ તમે જો આ પ્રકારના એડઓન્સ ને વગેરે જે છે એની સાથે એડ થયેલા હોય તો બતાવશે, અધરવાઇઝ આ કાંઈ નથી આવતું, ધારો કે છે જ નહીં કાંઈ। तो मारे नवी फाइल केवी रीते बनावी एनी आपणे जे छे खास वात करिए। जो न्यू फाइल ब्लैंक प्रेजेंटेशन आपणे अहींया हता, बराबर? आइडियाज जे छे एने भूली जाइए, साइड में राखीए, तो आइडिया एक हता एटले तमने समझावी दीधुं, बतावी दीधुं। हवे मान लो कि आइडिया नथी आवतो मारा कम्प्यूटर में, मारे सीम्पल, तो मारे शुं करवुं पड़े? बेकग्राउंड इमेज एड करवी पड़े, अथवा तो बेकग्राउंड नो वीडियो मारे एड करवो पड़े, એની અંદર ટાઇટલ લખાણ વગેરે મારે લખવું પડે। તો આ પહેલી સ્લાઇડ છે, જુઓ અહીંયા હું ક્લિક ટુ એડ ટાઇટલમાં એડ ક્લિક કરું, બરાબર? તો અહીંયા મને લખવા દેશે। હવે જે લખાણ મારે લખવું છે મેં આવી રીતે લખ્યું, લખાણ લખ્યું, આ મારી સ્લાઇડ લખાણ થઈ ગયું, બની ગઈ। પણ એની અંદર મારે કંઈક ડિઝાઇન આપવી પડશે। જો માની લો કે આવી નવી સ્લાઇડ હોય ને આવો સ્લાઇડ શો ચલાવી આપણે, તો જો ફૂલ સ્ક્રીનમાં આવું દેખાય તો એ કોઈને ગમે નહીં, અથવા તો જોવું ન ગમે, અથવા તો રસ ન પડે। કંઈક એટ્રેક્ટિવ હોવું જોઈએ, કંઈક અલગ હોવું જોઈએ, કંઈક ન્યૂ હોવું જોઈએ, બરાબર? તો એના માટે મારે એની અંદર બધું અલગ અલગ એનિમેશન, બેકગ્રાઉન્ડ ઇમેજ, બેકગ્રાઉન્ડમાં કોઈ વિડીયો વગેરે એ એડ કરવું પડે। તો એના માટે થઈ, અને મારે જે છે એ બેકગ્રાઉન્ડ એડ કરવા માટે ઇમેજ મારે નાખવી છે, તો અહીંયા ઇન્સર્ટ મેનુ છે, જો હોમની બાજુમાં, બરાબર? આજે જે ને તમને બેઝિક સ્ટેપ આપી દઉં છું, પછી આપણે એક એક મેનુ વાઇઝ જતા જશું। એટલે અત્યારે શું છે, પ્રેક્ટિસ માટે તમને ખ્યાલ આવે કે ભાઈ આવું હું કરી શકું છું, તો આટલા આટલા સ્ટેપ્સ મારે કરવા પડે। એટલે આપણે અત્યારે ડિસ્કસ કરીએ જશે નહીં કે ભાઈ એક બ્લેન્ક સ્લાઇડ લીધી, એની અંદર નામ એડિટ કર્યું, એમાં કંઈક બેકગ્રાઉન્ડ આપીએ અને એ રીતે સ્લાઇડ તૈયાર કરીએ, બરાબર? પછી આપણે એક એક મેનુ વાઇઝ જતા જશું, જેથી કરીને તમને દરેકે દરેક ફીચર્સનો ખ્યાલ આવી જાય। ઓકે, ઇન્સર્ટમાં જવાનું, ઇન્સર્ટમાં જેવું મેનુ ક્લિક કરશું એટલે અહીંયા જુઓ પિક્ચર છે, મારે અત્યારે ખાલી ચિત્ર બેકગ્રાઉન્ડમાં એડ કરવું છે। આ પિક્ચર ઉપર ક્લિક કરીશ એટલે પાછા નીચે બે ઓપ્શન આપે છે, ધીસ ડિવાઇસ અને ઓનલાઈન પિક્ચર, બરાબર? ધીસ ડિવાઇસ એટલે મારા કોમ્પ્યુટરમાં જે પૈડા હશે ચિત્ર એમાંથી લઈ શકાશે, અને ઓનલાઈન પિક્ચર્સ લેશું તો ઓનલાઈન ડાયરેક્ટ જે છે એ સર્ચ કરી અને એમાંથી લઈ શકાશે। હું અત્યારે માની લો કે મારી પાસે ધીસ ડિવાઇસમાંથી કરું છું, તો મને જો અહીંયા એ પૂછશે ક્યાંથી તમારે ચિત્ર લેવું છે, તો મારી પાસે જ્યાં પણ ચિત્ર પડ્યું હોય, માની લો કે આ ફોલ્ડરની અંદર મારું આ ચિત્ર મારે મૂકવું છે, તો અહીંયા હું એ ચિત્ર સિલેક્ટ કર્યું, મેં અહીંયાથી પહેલા ફોલ્ડર સિલેક્ટ કર્યું એક, પછી એની અંદર હું એક ચિત્ર ઉપર ક્લિક કરીને સિલેક્ટ કર્યું, પછી અહીંયા ઇન્સર્ટ બટન છે એની ઉપર ક્લિક કરી દેવાનું, એટલે જો અહીંયા આખું ચિત્ર આવી ગયું, બરાબર? આ આખું ચિત્ર આવી ગયું। હવે આને માની લો કે હું સ્લાઇડ શો F5 કી પ્રેસ કરી એને કરું, તો આખા ફૂલ સ્ક્રીનમાં આ રીતે ચિત્ર દેખાશે। તમારું કોમ્પ્યુટર ટીવી સાથે કનેક્ટેડ હોય તો ટીવીના આખા સ્ક્રીનમાં આ સ્લાઇડ દેખાશે, તમારો કોમ્પ્યુટર પ્રોજેક્ટર સાથે કનેક્ટેડ હોય તો પ્રોજેક્ટરનો આખો સ્ક્રીન જે છે એની અંદર આ સ્લાઇડ દેખાશે, બરાબર? તો આ થઈ સ્લાઇડની અંદર એક ઇમેજ કરવા, ઇન્સર્ટ કરવાની વાત, બરાબર?
આવું કોઈ પણ ચિત્ર તમે એડ કરી શકો હવે આની બદલે હું નાનું ચિત્ર બીજું કોરું ચિત્ર કોકે એડ કરી આપણે ધીસ ડિવાઇસ કરું છું અને એની અંદર થી ચિત્ર જે છે આપણે લઈએ ફોલ્ડર ફોલ્ડર ડિલીટ થઈ ગયું છે ઓકે કાંઈ વાંધો નહીં એક કામ કરો અત્યારે જે છે આ એક ઇમેજ છે મારી પાસે એ ઇન્સર્ટ કરી દઈએ માની લો કે આવું ગ્રાફ પેપર અને એને કરી દઉં ઇન્સર્ટ તો જો આ રીતે ગ્રાફ પેપર આવ્યું પણ કેરેક્ટર પાછળ દબાઈ ગયા સાઈડ જે છે ખુલ્લી છે તો મારે આને આખા પેજમાં જો એડજસ્ટ કરવું હોય તો કાં તો એને મારે હજી મોટું કરવું પડે કાં આડું કરવું પડે બરાબર તો આડું કરવા માટે થઈ અને જે છે આને મારે રોટેટ કરવું જરૂરી બને બરાબર તો રોટેટ કરવા માટે થઈ અને તમે જુઓ આ સ્ક્રીનને મેં સેજ ઉપર ખસકાવ્યો એટલે અહીંયાના ભાગે આ રોટેશનનું દેખાય છે ઇમેજ જો હું સાઈડમાં ક્લિક કરી દઈશ તો એ વયું જશે પણ આ ઇમેજને જો ક્લિક કરીશ એટલે ઉપર અહીંયા જો આ રોટેશન બતાવે છે હવે આને રોટેશનને હું ક્લિક કરી રાખું માઉસ બટન ડાબું ક્લિક કરી રાખું અને માઉસને થી એને આ રીતે જો ફેરવું છું બટન દબાવેલું રાખી અને માઉસને મારે ફેરવવાનું જો આડું થઈ ગયું હવે હું મૂકી દઉં એટલે આ જે છે એ આખું આડું થયું પણ હજી આખું પેજ કવર નથી થતું તો મારે શું કરવાનું કોઈ પણ એક ખૂણો પકડવાનો ખૂણા ઉપર લઈ જાવ કર્સરને એટલે જો એનો એરો બદલી જાય છે અત્યારે જે આ એરો છે આ સિમ્પલ એરો નોર્મલ એરો પછી જેવો હું ઇમેજની નજીક આવીશ એટલે એ સિલેક્ટ માટેનો એરો થઈ ગયો જુઓ એમાં ચાર સાઈડનો એરો આવી ગયો એટલે આ મૂવ થશે આ કેનું મૂવ થયું તો કે નીચે જે લખાણ હતું એ સિલેક્ટ થયું પણ આપણે આ ઇમેજ સિલેક્ટ કરવી છે અને એના કોઈ પણ એક ખૂણા તરફ જાઓ પછી મારે શું કરવાનું કીબોર્ડમાંથી શિફ્ટ કી દબાવી રાખું છું અને પછી લેફ્ટ બટન માઉસનું દબાવી રાખું અને એને માઉસને આમ ડ્રેગ કરું જુઓ એટલે આ એક ખૂણો મોટો થતો જાય જુઓ છે આ ખૂણો જે મોટો થતો જાય છે અને હું ત્યાં સુધી લઈ જાઉં છું તો કે છેક છેલ્લે સુધી કવર કરી લઈએ ત્યાં સુધી જો અમે લઈ લીધું આ એક ખૂણો થઈ ગયો સેમ એવી રીતે નીચેના ખૂણેથી શિફ્ટ કી દબાવી રાખીશ માઉસનું ડાબું બટન દબાવીશ અને એને આ રીતે હું છેક આખું કવર થઈ જાય ત્યાં સુધી લઈ જઈશ જો આ લઈ લીધું હવે બહારના એરિયામાં ક્લિક કરી દઉં એટલે આ પેજમાં આ કવર થઈ ગયું પણ લખાણ પાછળ વહી ગયું લખાણને મારે આગળ લેવું છે તો શું કરીશ હું આ જે ઇમેજ છે એને ક્લિક કરીશ બરાબર હવે એ ઇમેજને મારે પાછળ મોકલવી પડે તો પાછળ મોકલવા માટે મારે રાઈટ ક્લિક કરવાનું રાઈટ ક્લિક કરીશ એટલે અહીંયા પોપઅપ મેનુ ખુલશે એમાંથી સેન્ડ ટુ બેક એની ઉપર હું જઈશ એટલે અહીંયા જે છે સેન્ડ બેકવર્ડ એટલે સાવ પાછળ વહ્યું જશે જુઓ આ ડાયરેક્ટ પાછળ હવે આ લખાણ જે છે ને એને મારે જ્યાં એડજસ્ટ કરવું હોય ત્યાં હું એડજસ્ટ કરી શકીશ એને નાનું મોટું કરવું હોય ફોન્ટ નાના મોટા તો જો અહીંયા ફોન્ટ હોમ માંથી ફોન્ટ નાના મોટા થઈ શકે એના વિશે ડિટેલમાં જોઈશું આપણે બરાબર જે તે સમયે ક્યાંથી કેનાથી શું થયું હોય અત્યારે ખાલી તમને એક લેઆઉટ સમજાવું છું તો જો આને મેં ગોઠવી દીધું હવે એમ થાય કે ભાઈ મારે અહીંયા મારા નામની બદલે લખું છું લેટ્સ લર્ન ગ્રાફ હવે આ જે છે ને એને હું F5 કી પ્રેસ કરી અને ચાલુ કરું તો જો અહીંયા એજ્યુકેશન ફોર બ્રાઇટ ફ્યુચર લેટ્સ લર્ન ગ્રાફ હજી વેલકમ વાળો સ્ક્રીન જે હતો ને એ આપણો જો અહીંયા પાછળ રહી ગયો છે હજી એને પાછળ આ ઇમેજને મારે પાછળ મોકલવાની જરૂર છે એટલે રાઈટ ક્લિક કરવાનું સેન્ડ ટુ બેક અને સેન્ડ ટુ બેક આપી દો ને એટલે સાવ પાછળ આવી જશે બિલકુલ પાછળ બધું એની આગળ આવી જશે અને આ ઇમેજ સૌથી બધાની પાછળ આવી જશે હવે જોવાનું F5 કી પ્રેસ કરું છું એટલે આખું આવી ગયું વેલકમ એડ્યુઅલ એજ્યુકેશન ફોર બ્રાઇટ ફ્યુચર એન્ડ લેટ્સ લર્ન ગ્રાફ ફૂલ સ્ક્રીનમાં આવી ગયું વિથ ઇમેજ બરાબર જો માની લ્યો કે આ ઇમેજ નથી તો આ પ્રકારનું દેખાશે
ઇમેજ મૂકી અને તમે જે છે એ જે રીતનું લખાણ કરશો તો એ પ્રમાણે ઇમેજ સાથે દેખાશે બરાબર ઓકે તો આ જે છે તમે એક નવી સ્લાઇડ બનાવી ઇમેજ એડ કરી શકો અને લખાણ તમારું એડ કરી શકો વધારાનું લખાણ એડ કરવું છે માની લો તમારે આવું આવું કાંઈ આવ્યું જ નહીં માન લો કે તમે સ્લાઇડ લીધી અને ભૂલથી તમારાથી આ પણ ડિલીટ થઈ ગયું તમે માની લો કે આ ક્લિક વાળું જે હતું આ ટાઇટલ વાળું આ પણ ડિલીટ થઈ ગયું તમારાથી કોઈ કારણોસર હવે અહીંયા કાંઈ છે જ નહીં જુઓ બિલકુલ કોરું તો નવું લખાણ મારે કંઈક એડ કરવું પડે ને એમનેમ તો કેમ લખવું મારે તો એ લખાણ મારે ઇન્સર્ટ મેનુમાં જવાનું અને ત્યાંથી ટેક્સ્ટ બોક્સ લેવાનું ઇન્સર્ટ મેનુમાંથી ટેક્સ્ટ બોક્સ આને ક્લિક કરી અને આ વર્કિંગ એરિયામાં મારે ક્લિક કરી દેવાનું એટલે અહીંયા જો ટેક્સ્ટ બોક્સ આવી ગયું અહીંયા મારે જે લખવું છે લખી શકીશ વેલકમ એડ્યુઅલ આ લખી દીધું હવે એના અક્ષર મારે મોટા કરવા છે એટલે કંટ્રોલ એ કરીને સિલેક્ટ કરી લઉં અને અહીંયા જે 18 લખેલું દેખાય છે ને એને હું આમ ખોલીશ આ ડાઉન એરો થી એટલે અહીંયા માની લ્યો કે જો જે જે ફોન્ટ ની સાઈઝ ઉપર રાખીશ એટલે એવડા ફોન્ટ થશે જુઓ હવે આને મારે જ્યાં સેટ કરવું હોય ત્યાં સેટ કરી શકીશ જ્યારે તમે એને ખેંચો ત્યારે જો વચ્ચે ઊભી એક લાલ લાઈન દેખાય છે તૂટક લાઈન મતલબ આ અત્યારે એક્ઝેક્ટ સેન્ટરમાં આવી ગયું છે એવી જ રીતે જો હું આને નીચે લેતો જઈશ તો તમે જે છે જોઈ શકો જો અત્યારે વચ્ચે સેન્ટરમાં એક એક્ઝેક્ટ આડી લાઈન આવી ગઈ તૂટક લાઈન લાલ તો આ દેખાડે છે કે અત્યારે આડું અને ઊભું બંને રીતે સેન્ટરમાં આવી ગયું જુઓ હવે આને મૂકી દો એટલે આ સેન્ટરમાં આવી ગયું તો આ રીતે તમે ટેક્સ્ટ બોક્સ એડ કરી અને નવું લખાણ પણ એડ કરી શકો છો બરાબર તો આજે જે છે ને ખાલી આપણે બેઝિક આ એક વસ્તુ જોઈ કે જેવું તમે પાવર પોઈન્ટ ચાલુ કરો એટલે નવી બ્લેન્ક સ્લાઇડ આવે છે તો એની અંદર ઇમેજ કેમ એડ કરવી લખાણ કેમ એની અંદર બદલાવવું અને નવું લખાણ એડ કરવું હોય તો ક્યાંથી કરી શકાય અને ઇમેજ જે છે એને આપણે કંઈક પાછળ મોકલવી છે લખાણની તો બેક સાઇડ કેવી રીતે મોકલી શકાય બરાબર આટલી વસ્તુ જે છે એ આપણે આજે ખાલી જોઈ બેઝિક અને બાકીની જે છે સ્ટેપ બાય સ્ટેપ આપણે વન બાય વન એક એક મેનુ થી આપણે જે છે પરિચિત થતા જશું કયું મેનુ કયું ફંક્શન કયો કમાન્ડ શું કામ કરે છે ક્યારે કેનો ઉપયોગ કરાય બરાબર આજનું જે આ સેશન હતું એની અંદર કઈ હોય તો કયો આટલા ભાગમાં કઈ ડાઉટ મોબાઈલમાં કરવું હોય તો આ જ રીત હશે મોબાઈલમાં પણ સેમ રીત આવે છે પણ મોબાઈલની અંદર મેનુ ચેન્જ થશે મેનુ આપણે કમ્પ્યુટરમાં જે રીતે ઉપર આવે છે એની બદલે મોબાઈલમાં જ્યારે તમે ઓફિસમાંથી પાવર પોઈન્ટ ઇન્સ્ટોલ કરશો અને મોબાઈલની અંદર તમને પ્લે સ્ટોરની અંદર એક બતાવું એક જ મિનિટ મારા મોબાઈલ કનેક્ટ થઈ જાય ને એટલે બતાવું તમને પાવર મિરર ઓકે જો મોબાઈલ નો સ્ક્રીન તમારી સામે છે પ્લે સ્ટોર માં જવાનું તમારે અહીંયા સર્ચ બાર ની અંદર જે છે ખાલી સર્ચ કરવાનું છે પાવર પોઈન્ટ આટલું સર્ચ કરશો એટલે તમને પાવર પોઈન્ટ નું લિસ્ટ આવશે એની અંદર જો પહેલું છે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ સ્લાઇડ શો એને તમારે ટેપ કરી હાજી મોબાઈલ નો સ્ક્રીન નથી દેખાતો નહીં આમાં મારી પાસે દેખાય છે બધી બધા નથી દેખાતો એવું છે દેખાય છે હા હા તમારે હમણાં રિફ્રેશ થશે ને સ્ક્રીન એટલે આવશે નેટ કદાચ ધીમું હોય એટલે આવું થશે ઘણી વખત ઓકે તો પાવર પોઈન્ટ ઇન્સ્ટોલ કરી લેવાનું પછી અહીંથી ઓપન કરવાનું ઓપન કરશો એટલે આનું લેઆઉટ જે છે ને થોડું ચેન્જ આવશે જો ડાયરેક્ટ આ રીતે તમારી રીસેન્ટ ફાઇલ બધી બતાવશે એમાં તમારે ન્યુ ફાઇલ અહીંયા પ્લસ થી કરવાની ઓપન આ નવી ફાઇલ બ્લેન્ક પ્રેઝન્ટેશન કોમ્પ્યુટર જેટલા તમને ફંક્શન ફીચર્સ મોબાઈલમાં નહીં મળે
પણ કમ્પ્યુટરમાં બનાવેલી ફાઇલ તમારે મોબાઈલમાં ચલાવવી હોય તો એ ચલાવી શકશો બરોબર એના સ્ટેપ્સ જે છે એ હું તમને આપીશ કે ભાઈ કમ્પ્યુટરમાં તમે બનાવી લીધી એમાં જે એનિમેશન આપ્યું હશે જે વિડીયો નાખ્યા હશે તમે જે કોઈ પણ વસ્તુ એની અંદર કરી હશે એ મોબાઈલમાં ચાલશે તમારા ઇવન ગુજરાતી ટાઈપ કરેલું હશે તો પણ ચાલશે બરોબર એ બધા સ્ટેપ્સ હું આપીશ તમને પણ મોબાઈલની અંદર છે ને જો તમને એટલા બધા ફીચર્સ ફંક્શન કમ્પ્યુટર જેટલા નહીં મળે જો આમાં બ્લેન્ક પ્રેઝન્ટેશન લઉં છું એટલે નવું પ્રેઝન્ટેશન આવ્યું બરાબર હવે અહીંયા જે છે એ ડબલ ટેપ ટુ હેડ ટાઇટલ એટલે આને મારે ડબલ ટેપ કરવાનું એટલે અહીંયા મારું જે છે ટાઇટલ હું લખું છું બરાબર વેલકમ પછી નીચે છે ડબલ ટેપ ટુ હેડ સબ ટાઇટલ મેં સબ ટાઇટલ આપી દીધું અને બહારના બ્લેન્ક એરિયામાં ટેપ કરી દીધું એટલે હવે અહીંયા તમે જુઓ આ મારી સ્લાઇડ બની ગઈ હવે નીચે અહીંયા નીચેના ભાગમાં જો આ બધા મેનુ ફંક્શન ઓપ્શન દેખાય છે એમાં તમે આ જે એરો દેખાય છે ને એને ટેપ કરશો ને એટલે મેનુ આમ ઉપર ખુલશે એમાં અત્યારે તમે હોમ મેનુમાં છો જુઓ અહીંયા હોમ મેનુ દેખાય છે એને ટેપ કરશો એટલે બધા મેનુ અહીંયા સાઈડમાં ખુલશે હોમ ઇન્સર્ટ ડ્રો ડિઝાઇન હવે જો આની સાથે તમને પેરેલલ આપણું જે પાવર પોઈન્ટ નું મેનુ છે ને એ પણ તમને બતાવું ઓકે હવે અહીંયા પણ તમે જોઈ લેજો મેનુ હોમ આપણા કોમ્પ્યુટરમાં પણ સેમ ઈ જ મેનુ તમે ઉપર જોતા જશો હોમ ઇન્સર્ટ પછી આ ડ્રો નું મેનુ જે છે જે આની અંદર ડિઝાઇનના મેનુથી છે કોમ્પ્યુટરમાં એની અંદર ભેગું આવી જાય છે બરાબર ડ્રો ડિઝાઇન પછી ટ્રાન્ઝિશન પછી એનિમેશન પછી સ્લાઇડ શો રિવ્યુ અને વ્યૂ બરાબર આ મેનુ બધા ઈ જ છે જો આની અંદર માન લો કે ઇન્સર્ટ મેનુ હું ખોલું છું અને કોમ્પ્યુટરમાં પણ જો અહીંયા ઇન્સર્ટ મેનુ હું ખોલી લઉં તો સેમ ઈ જ ફીચર્સ બધા જો ન્યૂ સ્લાઇડ અહીંયા છે અહીંયા પણ ન્યૂ સ્લાઇડ છે પછી ન્યૂ ટેબલ છે તો અહીંયા પણ ટેબલ છે અહીંયા પિક્ચર્સ છે તો અહીંયા કોમ્પ્યુટરમાં મોબાઈલમાં પણ પિક્ચર્સ છે પછી પિક્ચર્સની સાથે તમે વિડીયો એડ કરવો હોય ને તો અહીંયા વિડીયો એડ કરી શકો છો અહીંયા મીડિયામાંથી થશે જો અહીંયા મીડિયા છે અહીંયા વિડીયો કરીને મોબાઈલમાં આપ્યું છે પછી ઓડિયો છે બરાબર તો એ પણ મીડિયામાંથી થશે ઓડિયો અહીંયા કોમ્પ્યુટરમાં અહીંયા ઓડિયો અલગથી આપી દીધું છે પછી શેપ આપ્યા છે તો એ અહીંયા જે છે શેપ જે છે અહીંયા શેપ્સ અહીંયા કોમ્પ્યુટરમાં આપેલા છે પછી અહીંયા ટેક્સ્ટ બોક્સ આપ્યું છે તો આ ટેક્સ્ટ બોક્સ જે છે એ આપણે અહીંયા એક જ મિનિટ કોમ્પ્યુટરમાં અહીંયા મિનિમ નાનું થઈ ગયું ને હા જો આ ટેક્સ્ટ બોક્સ બરાબર મેં એનો સ્ક્રીન નાનો કર્યો હતો એટલે ઓલા ફંક્શન થોડાક દબાઈ ગયો આ ટેક્સ્ટ બોક્સ બરાબર તો મોબાઈલમાં આટલા જ ઓપ્શન છે જુઓ ટેક્સ્ટ બોક્સ પછી પૂરું થઈ ગયું તો આની અંદર જે છે ને એ બીજા ઘણા બધા જો આ ફીચર્સ છે બધા સ્ક્રીન રેકોર્ડિંગ છે આ ઓડિયો વિડિયો પછી અહીંયા ઇક્વેશન્સ તમે એડ કરી શકો છો વર્ડ આર્ટ છે હેડર ફૂટર છે કમેન્ટ્સ છે બરાબર હેડન્સ બધા છે હેડિંગ્સ બધા ચાર્ટ સ્માર્ટ આર્ટ બરાબર આ બધા ફોટો આલ્બમ તો જો આ ફીચર્સ જે છે ને એ કોમ્પ્યુટરમાં તમને વધારે મળશે જે તમને અહીંયા આ મોબાઈલ વ્યૂની અંદર નહીં મળે હા બેઝિક સ્લાઇડ તમે બનાવી શકશો મોબાઈલમાં પણ કોમ્પ્યુટર હોય તો વેલ એન્ડ ગુડ આ પાવર પોઈન્ટ નો ઉપયોગ કોમ્પ્યુટરમાં કરશો ને તો તમને એની ક્રિએટિવિટી તમારી મેક્સિમમ બહાર આવી શકશે તમે એકદમ એટ્રેક્ટિવ સ્લાઇડ શો બનાવી શકશો પછી એ જ સ્લાઇડ શો તમે મોબાઈલમાં કોપી કરીને એમાં ચલાવશો તો ચાલશે એના રસ્તા હું તમને બતાવીશ કે ભાઈ ફોન્ટનો ઇસ્યુ ના આવે તમે આની અંદર જે ફોન્ટ વાપરા હોય તોય મોબાઈલમાં ચાલશે હું પોતે અત્યારે ગમે ત્યારે ક્યાંક ટ્રેનિંગમાં કે એમાં જાઉં ત્યારે પહેલા કોમ્પ્યુટરમાં સ્લાઇડ શો બનાવી લો પછી મારા મોબાઈલમાં કોપી મારી દઉં છું એટલે મોબાઈલમાં ભેગો લેતો જાઉં છું એટલે મોબાઈલમાં ચાલતો છે બરાબર એટલે બનાવો તો હું તો એમ પ્રિફર કરું કે આ સ્લાઇડ શો માટે કોમ્પ્યુટરને પહેલો પ્રિફરન્સ આપજો આની અંદર શીખી લેશો તો તમને ફીચર્સ જે છે એ મોબાઈલમાં મળશે પણ મોબાઈલમાં શીખશો તો એના કરતા અમુક ફીચર્સ એડવાન્સ કોમ્પ્યુટરમાં મળશે એટલે મોબાઈલ વ્યૂમાં હું આની અંદર એટલા માટે નથી લઈ જતો કે ફીચર્સ લિમિટેશન્સ છે તો વધારાના ફીચર્સ કોમ્પ્યુટરની અંદર જે આવશે ને એ તમે નહીં જોઈ શકો કે નહીં જાણી શકો બાકી સેમ વસ્તુ કામ મોટાભાગનું 80% કામ તમે મોબાઈલમાં કરી શકશો બરાબર
ओके आमा कहीं बीजो डाउट हो तो क्यो आज नु जेटलु हतु नवी फाइल जे छे नवु प्रेजेंटेशन बनावु एनी अंदर इमेज एड करवी नवु जे छे फाइल बनावानी बे रीते एक ब्लैंक अने एक थीम चूज करीने थीम चूज करीने पछी आपणे ब्लैंक मां विशेष जोयु के एनी अंदर तमारी इमेज एड करवी छे तो करी शको छो इमेज ने रिसाइज करी शकाय रोटेट करी शकाय लखाण तमे लखी शको छो टाइप करीने हेडिंग वगैरह पछी तमारे नवु लखाण लखवू छे तो इन्सर्ट मां जोई अने तमे टेक्स्ट बॉक्स एड करी अने तमे जे छे नवु लखाण पण एनी अंदर एड करी शको छो बराबर तो आ जे कंई पण बाबतो होती एमां कंई डाउट होय तो कियो मने ના ઓકે તો છે ને આજે આજના દિવસ પૂરતું જે છે આટલું રાખીએ છીએ જો આવતીકાલે આપણે જે છે ને એ ફાઇલ મેનુ આ એક બરાબર એના ઓપ્શન્સ બધા શું શું છે તે અને એક હોમ મેનુ સ્ટાર્ટ કરશું એટલે એના બધા ફંક્શન ફીચર્સ કેનાથી શું થઈ શકે છે એ આપણે વન બાય વન જે છે મેનુ વાઇઝ લેતા જશું એટલે કાલે પહેલો ટાર્ગેટ આપણો થશે ફાઇલ મેનુ ફાઇલ મેનુના એક એક ઓપ્શન જે અહીંયા જેટલા દેખાય છે એની ચર્ચા આપણે કાલે કરશું બરાબર ત્યાં સુધી આ જે બેઝિક સ્ટાર્ટિંગ જે હતું ને એ તમારા મોબાઈલમાં અથવા તો તમારા કોમ્પ્યુટર હોય તો એમાં થોડી પ્રેક્ટિસ કરજો એટલે તમને થોડો એનો ખ્યાલ આવશે બરાબર બાકી જે છે એ વધારાની ડિટેલ ચર્ચા આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક મેનુની કરતા જશું ઓકે સારું ચાલો તો આજનું સેશન અહીંયા આપણે પૂર્ણ વિરામ આપીએ હા જી સ્લાઇડ કરીને બરાબર એમાં પણ આ ફીચર્સ બધા છે એમાં પણ થઈ શકશે અધરવાઇઝ માની લો કે ઉબુન્ટુ નથી ફાવતું તો અત્યારે હવે એની સર્વિસ વોરંટી આ છે તે છે બધું પૂરું થઈ ગયું છે એમાં કોઈ તો કદાચ ફોલ્ટ થાય તો કોઈ રિપેર કરવા ઉપરથી કોઈ કંપનીમાંથી કોઈ આવવાનું નથી તો એની અંદર જે છે એ કદાચ માની લો કે તમારી પાસે વ્યવસ્થા હોય અનુકૂળતા હોય તો આ રીતે તમે વિન્ડો નખાવી દો અને એમએસ ઓફિસ નખાવી દો તો જે છે બધાને ઉપયોગી થાય કારણ કે આપણે ઉબુન્ટુ કરતા માઇક્રોસોફ્ટ વિન્ડોઝનો ઉપયોગ કરવા વધુ ટેવાયેલા છીએ પણ કાંઈ નથી થઈ શકે એમ તો ઉબુન્ટુની અંદર પણ આ સિસ્ટમ આવેલી જ છે એની અંદર પણ સ્લાઇડ શો બની જ શકે છે બરાબર એની અંદર પ્રી ઇન્સ્ટોલ્ડ આપેલું જ છે એટલે એમાં પણ બનશે ખાલી એની અંદર ફેર કેટલો પડશે કે એના મેનુ જે છે ને એ થોડા ચેન્જ થશે પણ વર્ક આ બધું એમાં થઈ શકે છે એટલે આને તમે એક વખત સમજી લ્યો તો એ જ પ્રકારનું વર્ક ત્યાં પણ થઈ શકે મોબાઈલમાં પણ થઈ શકે બરાબર પણ જે ફીચર્સ જે એક્સ્ટ્રા ફીચર્સ ને ફેસિલિટીઝ જે તમને આની અંદર મળશે ને એ ત્યાં ઓછી મળશે મોબાઈલમાં અને ઉબુન્ટુમાં ઓકે ચાલો બીજા કોઈને કઈ ત્યારે છે ને આપણે જે ઓલું ગૂગલ ક્લાસરૂમ ની અંદર જે ઓલું મૂક્યું હતું ને જે ક્લાસ વર્ક એના વિશે જ વાત કરતા હતા એટલે રેકોર્ડિંગ નહોતું કરેલું એનું અને કારણ કે એ તો ઓલરેડી જે છે એ મોટા ભાગના સમજી ગયા છે અને તમારે તો ઓલરેડી થઈ ગયેલું છે એ વસ્તુ તમે સબમિટ કરી દીધું છે વર્ક બરાબર એટલે એ ત્યારે એની જ ચર્ચા કરી હતી પછી જેવું આ આપણે પ્રેઝન્ટેશન પીપીટી વાળું સ્ટાર્ટ કર્યું ને પાવર પોઈન્ટ એટલે ત્યારે રેકોર્ડિંગ મેં ચાલુ કરી દીધું હતું એટલે પાવર પોઈન્ટ વાળું સેશન આખે આખું આપણું રેકોર્ડેડ છે ઓકે આજે જોઈન્ટ નતું થવાતું બહુ વાર લાગી છે